नमस्ते विद्यार्थी मित्रों, कलर ऑफ एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। आजना विडियो में, आजना लेक्चर में, आजना टॉपिक में आपणे धोरण चार विषय गणित प्रकरण त्रीजानी स्वाध्यायपोथी पूरवाना छे, जेनो अभ्यास आपणे आगळना विडियो में करी चूक्या छे। तो चलो जोईए प्रकरण त्रीजो, भोपालनो प्रवास। तो प्रवास में जाऊँ कोने न गमे, तो चलो आपणे प्रवास में जाइए, एटले के संख्यानी गणतरीना प्रवास में जवानुं छे। तो एमां पहेलो टॉपिक छे संख्यानी गणतरी। तो मां पहेलुं जोईए प्रश्न नंबर एक, खूटता योग्य अंक मूको। अहीं तमने क्या क्या खूटता अंक आपेला छे, आपणे सरवाळा बादबाकी करी अने ए अंकने पूरा करवाना छे। तो चलो जोईए, एक खाली जग्या नव आपेलू छे, खाली जग्या पांच अने बॉक्स आपेलू छे। अहीं नीचे तमने जवाब आपेलो छे 516 वत्तानी निशानी आपेली छे। तो हवे नवमां आपणे केटला उमेरीए त्यारे अहीं आपणने छ मळे, तो के नवमां सात उमेरो एटले अहीं 16 थशे। 16 छगड़ो अहीं वधी एक चढ़ावानी थशे, तो पांच ने एक छ आपेला छे। हवे छ में आपणे केटला उमेरीए तो अहीं आपणे अहीं एकड़ो मळशे, तो के छ में पांच, छ ने पांच 11, 11 नो एकड़ो वधी एक, एक ने एक बे तो थई गया। हवे केटला घटे छे, तो के त्रण घटे छे, एटले त्रण उमेरा तो पांच जवाब मळी गयो। तो एवी ज रीते आपणे बीजुं जोईए, 849 एटले के 849 ओछा एक खाली जग्या सात आपेलुं छे। तो नवमांथी सात जाए तो वधशे बे। हवे चारमांथी आपणे अहीं કેટલા જવા દઈએ તો છ વધે, તો અહીંયા આપણે 10 કો લેવો જોઈએ, તો 10 ને 4 14, અહીંયા 14 લખવાના અને 8 ઉપર 7 લખવાનું। તો 14 માં આપણે કેટલા કાઢીએ તો 6 મળે, તો કે 14 માંથી 8 જાય તો આપણને અહીંયા 6 મળે, તો આપણે અહીંયા લખી નાખા 6, અહીંયા 7 આપેલા હતા, 7 માંથી 1 જાય તો 6, તો આપણો જવાબ મળી ગયો 662। એવી જ રીતે ત્રીજું જોઈએ તો 964 ઓછા ખાલી જગ્યા 2 અને 1 આપેલું છે, તો 4 માંથી 1 જાય તો 3। હવે અહીંયા 0 જવાબ લઈ આવો છે, તો 6 માંથી કેટલા બાદ કરવા જોશે, તો કે 6, 6 માંથી 6 જાય તો અહીંયા 0, અહીંયા 1 લઈ આવો છે તો 9 માંથી કેટલા જવા દેવા જોશે, તો કે 8, તો 8 અહીંયા લખવાનું અને જવાબ આપેલો છે 1। એવી જ રીતે આપણે ચોથો દાખલો જોઈએ, 6 ખાલી જગ્યા 9 વત્તા ખાલી જગ્યા 2 ખાલી જગ્યા, અહીંયા જવાબ આપેલો છે 782, તો 9 માં કેટલા ઉમેરીએ ત્યારે અહીંયા 2 થશે, તો કે 9 ને 3 12, 12 નો બગડો વધી 1, 2 ને 1 3 આપેલા છે, હવે કેટલા ઉમેરવા જોશે, તો કે 5, 5 6 7 અને 8, તો અહીંયા 8 લખ્યા, હવે અહીંયા 7 જવાબ આપેલો છે, તો 6 વત્તા 1 કરો એટલે 7 મળી જાય, તો અહીંયા 1 લખવાનો। એવી જ રીતે પાંચમું જોઈએ, 634 ઓછા ખાલી જગ્યા 58 આપેલા છે, તો અહીંયા 4 માંથી 8 જશે ને, એટલે આપણે 10 કો લેશું, અહીંયા 14 લખવાના, અહીંયા 2 લખવાના, અહીંયા એવી જ રીતે આપણને જવાબ મળી ગયો 6, અહીંયા મળી ગયા 7 અને અહીંયા આવશે 5, તો અહીંયા 5માંથી આપણે કેટલા બાદ કરવા જોશે, તો કે 2, એટલે અહીંયા જવાબ મળશે 3। હવે એના પછીનું છઠ્ઠું જોઈએ, 846 ઓછા ખાલી જગ્યા અને 7 આપેલા છે, તો 6માંથી 7 બાદ કરો, તો કે ના થાય, તો આપણે 10 કો લેશું, અહીંયા 16 લખીશું, અહીંયા 3 લખીશું, 16માંથી 7 જાય તો 9, પછી અહીંયા 3માંથી 2 કાઢો એટલે 1 મળી જાય, એવી જ રીતે અહીંયા 8માંથી 6 બાદ કરો એટલે 2 મળી જાય છે। હવે પછીનો પ્રશ્ન છે, મૌખિક ગુણાકાર કરી જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, મૌખિક ગુણાકાર કરવાના છે, તમે બાજુમાં પેન અને પેપર લઈ અને ગુણાકાર કરી જવાબ કરી શકશો। પહેલું આપેલું છે 15 × 10 = 150, હવે બીજું જોઈએ 4 × 20 કરો એટલે જવાબ મળશે 80, ત્રીજું છે 120 × 2 તો જવાબ મળશે 240। હવે એના પછીનું ચોથું જોઈએ, 50 × 40 = 2000, તો આ ગણતરી સૌ સહેલી છે, 20 આપેલા છે તો આપણે 20 મૂકી દેવાના, 5 × 20 તો આપણો જવાબ થઈ ગયો 2000। એવી જ રીતે જોઈએ 5 × 12 × 30 = ખાલી જગ્યા 12 × 36 અને 0 નો 0 એટલે 360 જવાબ મળશે। એના પછીનું છઠ્ઠું જોઈએ, 17 × 5 = 17, 50 = 85 તો જવાબ મળશે 85। સાતમું જોઈએ, 356 × 1 = 356, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એકારે કરીએ એટલે જવાબ 356 ના 356 જ આવે। આઠમું જોઈએ, 520 × 0 = 0, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 કરો એટલે તમને મળશે જવાબમાં 0, કેમ કે 0 કોઈ પણ સંખ્યા ગુણો અથવા ભાગાકાર મળ્યો તો જવાબ તમને 0 જ આવે છે। હવે નવમું જોઈએ, 222 × 2 = 444, 222ને 2 વડે ગુણો એટલે જવાબ મળશે 444। હવે ત્રીજું જોઈએ, મૌખિક ભાગાકાર કરી જવાબ આપો। પહેલું છે 75/5, તો 75/5 કરો એટલે તમને મળશે જવાબ 15, 15 × 5 = 75 થાય તો ભાગાકારનો જવાબ આવશે
75 એવી જ રીતે બીજું જોઈએ 1050 ભાગ્યા 10 તો જવાબ મળી ગયો 105 હવે ત્રીજું છે 333 ભાગ્યા 3 3 ને આપણે 333 વડે ભાગવાના તો જવાબ મળશે 111 ચોથું જોઈએ 250 ભાગ્યા 2 આપણે 250 ને 2 વડે ભાગવાના તો જવાબ મળશે 125 પાંચમું જોઈએ 16 અને 16 આપેલા છે તો 1616 ભાગ્યા 4 બરાબર આપણો જવાબ થશે 404 છઠ્ઠું છે 2020 ભાગ્યા 2 બરાબર 1010 જવાબ મળી ગયો હવેના પછીનું સાતમું જોઈએ તો 120 ભાગ્યા 6 બરાબર જવાબ કેટલો મળ્યો તો કે 20 આપણે 120ને 6 વડે ભાગવાના એટલે 6 દુ 12 થાય અને 0નો 0 તો આપણો જવાબ છે 20 એના પછી આઠમું જોઈએ 1515 ભાગ્યા 15 બરાબર આપણો જવાબ છે 101 થાય છે તો કેવી રીતે આવે તો કે 15 1 15 એટલે 1 લેખા પછી ભાગનો આવેલો એટલે આપણે 0 મૂકો અને છેલ્લે પાછા 15 આવે એટલે 15 1 15 તો જવાબ મળી ગયો 101 એના પછીનું નવમું જોઈએ તો 9090 ભાગ્યા 9 તો એનો જવાબ થશે 1010 કેમ કે 9 1 9 તો આપણે 1 મૂકીએ 0 આરે ભાગાકાર ના લે એટલે 0 મૂકવાના ફરીથી 9 1 9 એટલે 1 મૂકી અને 0 આરે ભાગ ના લે એટલે 0 મૂકી દીધા તો જવાબ મળી ગયો 1010 એના પછીનું ચોથું જોઈએ તો 4369 વત્તા ખાલી જગ્યા બરાબર 4369 જવાબ લઈ આવવાનો છે 4369 તો આપણે કોની આરે સરવાળો કરવો જોશે તો કે 0 આરે તો ખાલી જગ્યામાં 0 લખવાનું એના પછીનું અહીંયા પાંચમું છે એ પાંચમું જોઈએ તો ખાલી જગ્યા વત્તા 4082 બરાબર 4082 આપણો જવાબ 4082 લઈ આવવાનો છે તો આપણે સરવાળો 0 આરે કરશું તો 0 વત્તા 4082 બરાબર 4082 જવાબ આવશે અહીંયા છઠ્ઠું જોઈએ તો એની અંદર આપેલું છે 6287 વત્તા ખાલી જગ્યા બરાબર 8954 બરાબર ખાલી જગ્યા વત્તા 1856 હવે આપણે આ બંને સંખ્યા લેવાની નથી કેમ કે આ બંને સંખ્યા અલગ અલગ થશે હવે આપણો જવાબ લઈ આવવાનો છે 8954 તો આપણે આની અંદર કેટલા ઉમેરવા જશે તો કે આપણે બાદબાકી કરીએ અને જવાબ મળી જશે 8954 ઓછા 6287 કરવાનું તો જવાબ આવશે 2667 હવે અહીંયા જોઈએ 1865 આપેલા છે બાદબાકી કરીએ તો જવાબ મેળવો 7089 તો આપણે બીજી ખાલી જગ્યામાં 7089 લખી નાખશું એના પછીનું સાતમું જોઈએ 586 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0 આપણે 586ને કેટલા વડે ગુણીએ તો જવાબ 0 મળે તો કે 0 આરે ગુણાકાર કરો તો આપણો જવાબ 0 જ આવે તો 586 ગુણ્યા 0 બરાબર 0 એના પછી બાજુમાં આઠમું આપેલું છે તો ચલો જોઈએ ખાલી જગ્યા ગુણ્યા 987 હવે 987 જવાબ આપેલો છે અને રકમ 987 છે તો આપણે ગુણાકાર કોની આરે કરશું તો કે એક આરે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબમાં તમને એની એ જ સંખ્યા મળી જાય છે તો એના પછીનું નવમું જોઈએ 8976 ઓછા 8976 તો જવાબ મળી જાય 0 કેમ કે બંને સંખ્યાની બાદબાકી કરીએ તો જવાબ આવે છે 0 એના પછી દસમું જોઈએ 86 × 10 બરાબર 8600 હવે 86 1 86 ને 00 ના 00 એટલે મળી ગયો 8600 જવાબ હવે 11મું જોઈએ 47 × ખાલી જગ્યા બરાબર 4700 આપણે જવાબ લઈ આવવાનો છે 4700 આપણે ભાગાકાર કરી નાખવાનો જવાબ મળશે 100 47 × 100 કરો એટલે તમને મળી જાય 4700 જવાબ એના પછીનો 12મો દાખલો જોઈએ તો 876 × 10 બરાબર ખાલી જગ્યા તો કે 876ને 10 વડે ગુણવાના તો જવાબ મળશે 8740 એના પછીનું 13મું જોઈએ 18 × 15 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 18 તમને આપેલું જ છે કે 18 × 15 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 18 તો 15 × 18 એ ચાલે અને 18 × 15 એ ચાલે તો અહીંયા ખાલી જગ્યામાં શું ઘટે છે તો કે 15 ઘટે છે તો આપણે જવાબ લખીશું 15 એના પછીનું 14મું જોઈએ 89 × 5 બરાબર 445 હવે 89ને આપણે 5 વડે ગુણવાનું તો 445 જવાબ આવે છે તો કે હા તો આપણો જવાબ છે સાચું એના પછી 15મું જોઈએ 67 × 29 બરાબર 1942 આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો 1942 થાય છે તો કે ના નથી થતો તો જવાબ આવશે ખોટું એના પછીનું આપણે 16મું જોઈએ તો એક કંપાસ બોક્સની કિંમત રૂપિયા 23 છે તો કેટલા કંપાસ બોક્સની કિંમત રૂપિયા 184 થશે
तो आपने एकम पास बॉक्स की किंमत 23 आपेली है, तमने कुल किंमत आपेली है 184। आप के कंपास बॉक्स लई तरह 184 रुपया अपने आप पड़े। तो जो ऑप्शन नंबर A7 B8 C9 D6। तो विद्यार्थी मित्रों तमारे यहाँ करवानो छे 23 ने 7 वड़े 8 वड़े 9 वड़े ने 6 वड़े गुणवा। तो आपने केना वड़े गुणता आटलो जवाब मळे छे, तो के 8 वड़े 23 गुणिया 8 करिए तो 184 जवाब मळे छे। तो आपनो जवाब थशे डी। एना पछीनो पेज जोईए एनी अंदर 27मो प्रश्न जोईए। 17मो प्रश्न छे, एक बस नी अंदर 32 लोको बेसी सके छे, तो 6 बस मां केटला लोको बेसी सके। एक बस नी अंदर 32 बेसे छे, आवी 6 बस छे तो केटला लोको थाय ए आपणे जोवानुं छे। तो ऑप्शन नंबर ए 182, बी 172, सी 192, डी 292 आपेलुं छे। 32 गुणिया 6 करवानुं, तो 32 गुणिया 6 करो तो तमने जवाब मळशे 192। तो आपणो जवाब छे सी 192। एना पछीनो 18मो जोईए तो 24 × 19 बराबर खाली जगह आपणे आ बंने संख्यानो गुणाकार करवानो छे। तो जवाब मळशे अहींया ए 456, बी 556, सी 656, डी 756। तो आपणो जवाब थशे 456। तो ऑप्शन लखीशुं जवाबमां ए। एना पछी आपणे अहींया 19मो दाखलो जोवानो छे। एक स्कूलमांथी धोरण 4ના विद्यार्थीओने प्रवास लई जवामां आव्या छे। धोरण 4માં 5 ક્લાસ છે, દરેક ક્લાસમાં 47 વિદ્યાર્થીઓ છે અને દરેક ક્લાસમાંથી 3 શિક્ષક જશે। 50 મુસાફરોની ક્ષમતાવાળી કેટલી બસની જરૂર પડશે અને કેટલી સીટ ખાલી રહેશે। હવે તમને અહીં આપેલું છે કે એક સ્કૂલમાંથી ધોરણ 4ના વિદ્યાર્થીનો પ્રવાસ જાય છે। ચોથા ધોરણના કેટલા ક્લાસ છે, તો કે 5 ક્લાસ છે। દરેક ક્લાસમાં આપણે 47 સંખ્યા છે અને દરેક ક્લાસમાંથી 3 શિક્ષક એટલે 3 ટીચર જશે। હવે 50 મુસાફરની ક્ષમતાવાળી બસ એટલે કે એક બસની અંદર 50 જણા સમય છે, તો આપણે કેટલી બસની જરૂર પડશે અને કેટલી સીટ ખાલી રહેશે એ આપણે જોવાનું છે। તો અહીંયા ચલો જોઈએ, ધોરણ 4ના 5 ક્લાસ છે, દરેક ક્લાસમાં 47 વિદ્યાર્થી છે, તેથી કુલ વિદ્યાર્થી બરાબર 47 × 5। તો પહેલાં તો આપણે જોવાનું છે કે 4 ક્લાસ છે અને વિદ્યાર્થી 47 છે ક્લાસની અંદર, તો 47 × 5 કરવા જોશે તો અહીંયા કરેલા છે 5 × 7 = 35, 5 + 3 4 × 5 = 20, 20 + 3 = 23। તો 235 વિદ્યાર્થી મળી ગયા। હવે અહીંયા બાજુમાં જોઈએ, દરેક ક્લાસમાંથી 3 શિક્ષક જશે, તેથી 5 ક્લાસમાંથી 5 × 15 એટલે એક ક્લાસમાંથી 3 શિક્ષક જાય એવા 5 ક્લાસ છે, તો 5 × 15 શિક્ષક જશે। અહીંયા જોઈએ વિદ્યાર્થીની સંખ્યા 235, શિક્ષકોની સંખ્યા 15, આ બંનેનો સરવાળો કરીએ તો 250 આપણને મળે છે। એટલે કુલ કેટલા થયા, તો કે 250 થયા। હવે 50 મુસાફરની ક્ષમતાવાળી બસ બરાબર 250 × 50, અહીંયા 250 × 50 કરવાના, તો 50ના ઘડિયામાં 250 ક્યાં આવે, તો કે 50 × 5 કરો એટલે જવાબ મળશે 250। તો મળી ગયો 0 નીચે જવાબ, તો આપણો જવાબ થશે 5। આપણે 5 બસની જરૂર પડશે અહીંયા લખવાનું, તેથી 5 બસની જરૂર પડશે અને એક પણ સીટ ખાલી નહીં રહે, કેમ કે 5 બસ છે એની અંદર સીટું ગણીએ તો 250 સીટ થઈ જાય છે અને આપણે કુલ સંખ્યા 250 છે એટલે સીટ ખાલી રહેશે નહીં। એના પછીનું 20મું જોઈએ, મોના તેના વર્ગમાં દરેક વિદ્યાર્થીને 2 પેન્સિલ આપે છે, તો વર્ગના કુલ 49 વિદ્યાર્થીઓ માટે કુલ ખાલી જગ્યા પેન્સિલ જોઈએ। મોના છે એ વર્ગમાં બધા વિદ્યાર્થીને 2 પેન્સિલ આપે છે, એના વર્ગના વિદ્યાર્થીની સંખ્યા 49 છે, તો આપણે આ બંનેનો સરવાળો કરીશું અને જવાબ લખીશું 98। 49 × 2 કરીએ એટલે જવાબ મળશે 98। એના પછીનું 21મું જોઈએ, એક પેકેટમાં 5 સંચા છે, તો આવા 13 પેકેટમાં થઈને કુલ ખાલી જગ્યા સંચા થશે। એક પેકેટમાં 5 સંચા છે, આપણી પાસે 13 પેકેટ છે, તો 13 × 5 = 65, તો કુલ સંચા 65 થશે, તો જવાબ લખીશું 65। હવે 22મું જોઈએ, એક ગામમાં એક બાળક 5 વૃક્ષ રોપે છે, જો ગામમાં 150 બાળક હોય તો કુલ ખાલી જગ્યા વૃક્ષ રોપ્યા હશે। 150 બાળકો છે અને 5 છે, તો આપણે એના બંનેનો ગુણાકાર કરીશું, તો જવાબ મળશે 750 વૃક્ષ, તો ખાલી જગ્યામાં 750 લખવાના। 23મું જોઈએ, અંકુર દરરોજ 15 કિમી સાયકલ ચલાવે છે, તો અઠવાડિયાના અંતે તેણે કુલ ખાલી જગ્યા કિમી સાયકલ ચલાવી હશે। દરરોજનું એ 15 કિલોમીટર ચાલે છે, અઠવાડિયાના દિવસો કેટલા હોય, તો કે 7, તો 15 × 7 કરવાના એટલે જવાબ મળશે 105 કિમી, તો આપણે લખવાના 105।
एना पछीनो आपणे 24मो जोईए तो ए दाखलो छे। असलमभाई एक हॉस्पिटलमां दरेक दर्दीने 3 सफरजन आपे छे। जो कुल 120 दर्दी होय तो केटला सफरजन जोईए? असलमभाई छे ई हॉस्पिटलनी अंदर दरेक दर्दीने 3 सफरजन आपे। एवा दर्दी केटला छे? तो 120। अहींया जोईए एक दर्दीने अपाता सफरजनी संख्या बराबर 3, तेथी 120 दर्दीने अपाता सफरजनी संख्या बराबर 120 लेवाना गुणिया 3 લેવાના। તો અહીંયા ગુણાકાર આપેલો છે 3 × 0 એટલે 0, 3 × 2 6, 3 × 1 3, તો જવાબ મળી ગયો 360। તેથી 360 સફરજન જોઈએ। એના પછીનું આપણે 25મું જોઈએ। કૃષ્ણા એક શાળાના 115 વિદ્યાર્થીઓ પૈકી દરેકને 7 પેન્સિલ આપે છે, તો તેને કુલ કેટલી પેન્સિલ આપી હશે? કુલ વિદ્યાર્થી બરાબર 115, દરેકને અપાતી પેન્સિલ બરાબર 7। કુલ પેન્સિલની સંખ્યા બરાબર આપણે આ બંનેનો ગુણાકાર કરવો જોઈશે, 115 × 7। અહીંયા 115 × 7 આપેલા છે, તો 7 × 5 35, 35નો 5 વધી 3, 7 × 7, 7 × 3 10, 10 × 0 વધી 1, 7 × 7 અને વધી 1 ગણવાની એટલે 8, તો આપણો જવાબ થયો 805। તો આપણે અહીંયા લખવાનું 805। તેથી કૃષ્ણાએ કુલ 805 પેન્સિલ આપી હશે। એના પછીનું આપણે 26મું જોઈએ। તો 25 બોરની એક ઢગલી હોય તો 12 ઢગલી બનાવવા કેટલા બોર જોઈએ? એક ઢગલીની અંદર 25 બોર છે, આપણે એવી 12 ઢગલી બનાવવા કેટલા બોર જોઈએ જોવાનું છે। તો એક ઢગલી બનાવવા માટે 25 બોર જોઈએ। હવે એના પછી બાજુમાં જોઈએ તો 12 ઢગલી બનાવવા જોઈતા બોરની સંખ્યા બરાબર 25 × 12। હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ મળશે 300। અહીંયા કેવી રીતે 300 આવે તે જોઈએ, 25 × 12, અહીંયા 2 સંખ્યા છે એટલે 0 મૂકી દેશું, 1 × 5 કરો એટલે 5, 1 × 2 કરો એટલે 2, 2 × 5 10, 10 × 0 વધી 1, 2 × 2 4, 4 × 1 5, તો અહીંયા સરવાળો કરવાનો થશે 0 0 0, 5 × 5 10, 10 × 0 વધી 1, 2 × 1 3, તો જવાબ આવશે 300। તેથી 12 ઢગલી બનાવવા 300 બોર જોઈએ। એના પછી 27મો દાખલો જોઈએ। 1 કોડી પતંગ એટલે 20 પતંગ, તો આવી 13 કોડી પતંગમાં કુલ કેટલા પતંગ આવે? 1 કોડી પતંગ એટલે 20 પતંગ, એટલે કે 1 કોડીમાં 20 પતંગ આવે છે। આપણે એવી 13 કોડી પતંગ લીધી તો કેટલી પતંગ થશે એ જોવાનું છે। તો 1 કોડી પતંગ બરાબર 20 પતંગ, તેથી 13 કોડી પતંગ બરાબર 20 × 13, આપણે 1 કોડીમાં 20 આવે છે એટલે 20 લેખા અને 13ના 13, આ બંનેનો ગુણાકાર કરવો જોઈશે। તો આ બંનેનો ગુણાકાર કરતાં આપણો જવાબ આવે છે 260, કેમ કે 13 × 2 = 26 અને 0 ના 0 એટલે 260 પતંગ થશે। તેથી 13 કોડી પતંગમાં 260 પતંગ આવે। એના પછીનું આપણે 28મું જોઈએ। 36 ચીકુ 6 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકના ભાગે ખાલી જગ્યા ચીકુ આવે। 36 × 6 કરો એટલે તમને જવાબ મળશે 6 × 6 = 36, તો આપણને જવાબ મળી ગયો 6, તો ખાલી જગ્યામાં લખવાનું 6। એના પછીનું 29મું જોઈએ। 42 ફૂલ 7 છોકરીઓને સરખે ભાગે વહેંચતા દરેક છોકરીના ભાગે ખાલી જગ્યા ફૂલ આવે। આપણી પાસે 42 ફૂલ છે, છોકરીઓ 7 છે, સરખે ભાગે વહેંચવાનો એટલે ભાગાકાર કરવાનો, તો 7 × 6 = 42, તો આપણે જવાબ લખીશું 6। એના પછી 30મું જોઈએ। એક ઢગલીમાં 5 સફરજ જામફળ હોય તો 50 જામફળમાંથી ખાલી જગ્યા ઢગલી બને। આપણને એક ઢગલી આપેલી છે, એમાં જામફળ કેટલા છે? તો કે 5 છે। આપણી પાસે 50 જામફળ છે તો કેટલી ઢગલી બનશે? તો આ બંનેનો ભાગાકાર કરવાનો, તો જવાબ મળી જશે 10, 5 × 10 = 50 એટલે 10 ઢગલી બને। હવે એના પછીનું પેજ જોઈએ, એની અંદર 31મું જોઈએ। 56 જાંબુમાંથી 8 જાંબુના 1 એવા ખાલી જગ્યા પેકેટ બને। આપણી પાસે 56 જાંબુ છે અને 8 જાંબુના એવા ખાલી જગ્યા પેકેટ બને, તો આપણે એક પેકેટની અંદર 8 જાંબુ લેવાના છે, તો 56 અને 8ના ભાગાકારમાં લેવાનું છે સ્વરૂપમાં, તો 8 × 7 = 56, તો આપણો જવાબ થશે 7। 7 પેકેટ બનાવવાના, કેટલા કેટલાના? તો કે 8 વાળા 7 પેકેટ બનાવીએ એટલે 56 જાંબુ થઈ ગયા। એના પછી 32મું જોઈએ। 1 બોક્સમાં 8 ટમાટા સમાય તો 64 ટામેટા સમાવવા ખાલી જગ્યા બોક્સ જોઈએ। 1 બોક્સની અંદર 8 ટમેટા સમાય છે, તો આપણે 64 ટામેટા છે તો આપણે કેટલા બોક્સની જરૂર છે એ આપણે ગણવાનું છે। તો જોઈએ 64 ને 8નો ભાગાકારના સ્વરૂપમાં લેવાના, 64 ભાગ્યા 8 કરવાના, તો 8 × 8 = 64, તો કેટલા બોક્સ જોશે? તો કે 8 બોક્સ જોઈએ। એના પછીનું 33મું જોઈએ।
36 केड़ा चार वांदरा ने सरखे भागे वहेंचता दरेक वांदरा ने केटला केड़ा मळे। अपनी पास 36 केड़ा छे, वांदरा छे चार अने सरखे भागे वहेंचवाना छे। तो 36 केड़ा चार वांदरा ने सरखे भागे वहेंचता दरेक वांदरा ने मळता केड़ा बराबर 36 भाग्या 4 बराबर 9, क्योंकि 9 चौक 36 थाय तो के हा तो आपणो जवाब थशे 9। तेथी दरेक वांदरा ने 9 केड़ा मळे। एना पछी 34मुं जोईए, 70 केरी ने 7 पेटी में सरखे भागे मुकवामां आवे तो दरेक पेटी में केटली केरी आवे? जोईए जवाब, 70 केरी ने 7 पेटी में सरखे भागे मुकवामां आवे तो दरेक पेटी में आवती केरी बराबर 70 भाग्या 7 बराबर 10। 7 10 70 थशे एटले आपणो जवाब आवशे 10। तेथी दरेक पेटी में 10 केरी आवे। एना पछीनो 35मुं छे ई बाजुमां छे, तो चलो जोईए। एक टोपली में 81 बोर छे, तेमांथी 9 बोरनी एक एवी केटली ढगली थाय? आपणी पासे 81 बोर छे, आपणे ढगली केटलानी करवानी छे? तो के 9 बोरनी ढगली करवानी छे। हवे केटली ढगली थशे जोवानी छे। तो टोपली में रहेला बोरनी संख्या बराबर 81, 9 बोरनी एक एवी थती ढगलीनी संख्या बराबर 81 भाग्या 9, 90 90 81। तो आपणो जवाब थशे 9। तो तेथी 9 ढगली थाय। एना पछी 36मुं जोईए, 72 पुस्तकों 8 बाळकों ने सरखे भागे वहेंचता दरेक बाळक ने केटला पुस्तक मळशे? 72 पुस्तकों 8 बाळकों ने सरखे भागे वहेंचता दरेक ने मळता पुस्तकनी संख्या बराबर 72 ભાગ્યા 8। હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ મળશે 9। તેથી દરેક બાળકને 9 પુસ્તક મળે। હવે એના પછીનો ટોપિક છે લંબાઈ આધારિત સમસ્યાઓનો ઉકેલ। આપણે લંબાઈને આધારિત સમસ્યાઓનો ઉકેલ જોવાનો છે, તો ચલો જોઈએ 37મો પ્રશ્ન। 3 કિમી બરાબર ખાલી જગ્યા મીટર, તો આપણે આના પહેલાંના જ પ્રકરણમાં ભણી ગયા હતા કે 1 કિમી બરાબર 1000 મીટર, તો 3 કિમી બરાબર 3000 મીટર, તો ખાલી જગ્યામાં 3000 લખવાનું। હવે 38મો પ્રશ્ન બાજુમાં છે, 20 કિમી બરાબર ખાલી જગ્યા મીટર, અહીંયા 20 કિમી આપેલું છે, તો 20 કિમી ગુણ્યા 1000 કરવાનું, તો આપણે અહીંયા મળશે કેટલા? તો કે 20000 મીટર। એકમ દશક 100000 ને 10000, તો આપણને મળી ગયા 20000 મીટર। એવી જ રીતે 39મું જોઈએ, 7 કિમી બરાબર ખાલી જગ્યા મીટર, ઓપ્શન છે એ 700, બી 7000, ડી 7.0, ડી 0.007। તો આપણને ખબર છે કે 7 કિમી બરાબર 7000 મીટર થશે, તો આપણો જવાબ છે બી। તો અહીંયા લખીશું બી। એના પછી 40મું જોઈએ, તો 4000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો ઓપ્શન નંબર એ 0.4, બી 0.004, સી 4, ડી 40। તો આપણને ખબર છે કે 4000 મીટર બરાબર 4 કિલોમીટર, તો આપણો જવાબ છે સી। તો અહીંયા લખીશું સી। એના પછી 41મું જોઈએ, તો એની અંદર આપેલું છે 2600 મીટર બરાબર ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર, તો 2600 મીટર આપેલું છે, તો 2000 બરાબર 2 કિમી, 600 મીટરના 600 મીટર, તો 2 કિમી 600 મીટર। એના પછી 42મું જોઈએ, 4 મીટર 10 સેમી વત્તા 2 મીટર 30 સેમી બરાબર ખાલી જગ્યા મીટર ને ખાલી જગ્યા સેમી, તો આપણે સેમી સેમીનો સરવાળો અને મીટર મીટરનો સરવાળો, 10 સેમી વત્તા 30 સેમી એટલે 40 સેમી, 4 મીટર વત્તા 2 મીટર બરાબર 6 મીટર, તો 6 મીટર 40 સેમી। એના પછી 43મું જોઈએ, તો 7 મીટર 70 સેમી ઓછા 3 મીટર 50 સેમી, હવે અહીં બદબાકી કરવાની છે, તો 70માંથી 50 કાઢો તો 20 સેમી વધશે અને 7 મીટરમાંથી 3 મીટર જાય તો 4 મીટર વધે, 4 મીટર 20 સેમી થશે। હવે 44મું જોઈએ, 8 કિમી 250 મીટર વત્તા 4 કિમી 320 મીટર બરાબર ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર, તો આપણે મીટર મીટરનો સરવાળો કર્યો તો આપણે 570 મીટર મળ્યા અને કિમી કિમીનો સરવાળો કર્યો તો આપણને મળ્યા 12 કિમી, તો જવાબ થશે 12 કિમી 570 મીટર। એના પછી 45મું જોઈએ, 17 કિમી 780 મીટર ઓછા 10 કિમી 250 મીટર, આપણે અહીંયા બાદબાકી કરવાની છે, 780માંથી 250 બાદ કરો એટલે 530 મીટર મળશે, 17 કિમીમાંથી 10 કિમી જાય તો 7 કિમી મળી ગયું, તો 7 કિમી 530 મીટર। એના પછીનું આપણે 46મું જોઈએ, પ્રણવને 6 કિમી અંતર કાપવાનું હતું, તેમાંથી તેણે 3 કિમી અંતર કાપ્યું, તો કેટલું અંતર કાપવાનું બાકી રહે? અહીંયા 6 કિમી અંતર કાપવાનું હતું, એને 3 કિમી કાપી લીધું છે, તો કેટલું અંતર બાકી રહેશે? તો આપણને જવાબ આપેલો છે 3 કિમી અંતર કાપવાનું બાકી રહે, ક્યાંથી આવ્યા? તો કે 6 કિમી ઓછા
ત્રણ કિમી કર્યા હતા આપણને ત્રણ કિમી મળી ગઈ. એના પછી 47મો દાખલો જોઈએ. રેહાનાએ 12 કિમી 500 મીટર અંતરમાંથી 6 કિમી 500 મીટર અંતર ચાલીને કાપી. તો હવે કેટલું અંતર કાપવાનું બાકી વધે? અહીંયા જોઈએ કિમી મીટરવાળો દાખલો છે તો 12 કિમી 500 મીટર કુલ અંતર છે, એમાંથી 6 કિમી 500 મીટર અંતર ચાલીને કાપ્યું. તો બાદબાકી કરીએ તો 500માંથી 500 બાદ કરવાનો તો મળી જાય જવાબ 0. અહીંયા 12માંથી 6 બાદ કરો એટલે તમને મળશે 6. તો 6 કિમી 0 મીટર અંતર કાપવાનું બાકી રહ્યું. એના પછી અહીંયા 48મું જોઈએ તો એક વિદ્યાર્થીએ 15 કિમીનો પ્રવાસ કર્યો, તેમાં તેણે 10 કિમીનો પ્રવાસ બસ દ્વારા અને બાકીનો પ્રવાસ ટ્રેન દ્વારા કર્યો. તો ટ્રેનમાં તેણે કેટલી મુસાફરી કરી હશે? એક વિદ્યાર્થી હતો, એને 15 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો, એમાંથી 10 કિલોમીટર એ બસમાં હતો અને કેટલા કિલોમીટર ટ્રેનમાં હશે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થીએ 15 કિમીનો પ્રવાસ કર્યો, તેમાંથી 10 કિમીનો પ્રવાસ બસ દ્વારા કર્યો, તો બાકીનો પ્રવાસ ટ્રેન દ્વારા કર્યો કહેવાય. હવે અહીંયા જોઈએ તો તમને આપેલું છે તો ટ્રેન દ્વારા કરેલો પ્રવાસ એના પછીના પેજની અંદર જોવાનું છે. એની અંદર તમને એ પૂછે અહીંયા તો ટ્રેન દ્વારા કરેલો પ્રવાસ બરાબર 15 × 10. 15 × 10 ક્યાં કહેવાતો કે આપણે અહીંયા જોયું તો આગળ 15 કિમીનો પ્રવાસ હતો અને 10 કિમી બસ દ્વારા કર્યો હતો. 15 − 10 કરવાના તો આપણે 5 કિમી મળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યાર્થીએ કેટલા મીટરનો પ્રવાસ કર્યો હશે ટ્રેનમાં? તો કે 5 કિમી પ્રવાસ ટ્રેન દ્વારા કર્યો. હવે એના પછીના પેજની અંદર આપણે 49મો પ્રશ્ન જોઈએ. બસ 1 કલાકમાં 52 કિમી અંતર કાપે તો 4 કલાકમાં કેટલું અંતર કપાશે? એક બસ છે એ 52 કિમી અંતર 1 કલાકમાં કાપે છે, તો હવે 4 કલાકમાં કેટલું ચાલે એ જોવાનું છે. બસ 1 કલાકમાં 52 કિમી અંતર કાપે છે તો 4 કલાકમાં કપાતું અંતર બરાબર 52 × 4. અહીંયા 52 × 4 આપેલું છે, તો 4 × 2 = 8 અને 5 + 20 એટલે 208 આવી ગયો જવાબ. તો અહીંયા 208 લખવાના. તેથી બસ 4 કલાકમાં 208 કિમી અંતર કાપશે. હવે બાજુમાં 50મો દાખલો જોઈએ. 500 મીટરના પટ્ટામાં 5 મીટરના જુદા જુદા રંગના પટ્ટા ગોઠવવાના હોય તો કુલ કેટલા પટ્ટા જોઈએ? 500 મીટરના પટ્ટામાં 5 મીટરના જુદા જુદા રંગના પટ્ટા બરાબર 500 ભાગ્યા 5. અહીંયા 500 મીટર આપેલું છે કાપડ, એમાં 5 મીટરના જુદા જુદા પટ્ટા ગોઠવવાના છે. તો 500 ભાગ્યા 5 બરાબર અહીંયા જોઈએ 500 ભાગ્યા 5 કર્યા છે. 5 × 5 પાંચમાંથી 5 જે તો 0, ઉપરથી 0 ઉતારો ભાગના એટલે અહીંયા 0 મૂકવાના, ફરીથી 0 ઉતારો એટલે ભાગ નહીં ચાલે તો અહીંયા 0 મૂકવાના, તો આપણો જવાબ આવી ગયો 100. તેથી કુલ 100 પટ્ટા જોઈએ. હવે પછીનો આપણો ટોપિક છે સંખ્યા બનાવી. તો આપણે સંખ્યા બનાવવાની છે. તો 51મો પ્રશ્ન જોઈએ. આપેલ અંકોનો ઉપયોગ કરી જુદી જુદી સંખ્યાઓ બનાવો. અહીંયા તમને અંક આપેલા છે અને અહીંયા બનતી સંખ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો આપણે ત્રીજા ધોરણમાં આવી એક સંખ્યા જોઈ હતી, જેમાંથી આપણે 6 સંખ્યા બનાવી હતી. 3 જ અંકોએ આપણે સંખ્યા બનાવવાની થશે. અહીંયા પેલું આપેલું છે 3, 5, 7. તો આપણે આમાંથી સંખ્યા બનાવીએ તો પહેલી બનશે 357, બીજી બનશે 375, ત્રીજી બનશે 537, 573, 753 ને 735. આ સંખ્યાઓને આ અંકોને આપણે આડાવડા કરવાના એટલે આપણે આ સંખ્યા મળી જાય છે. હવે જોઈએ બીજું છે 406. તો 406, 460, ખાલી 46, 064, 640 અને 604. એના પછીની સંખ્યા આપેલી છે અંકો 5, 4 અને 3. તો 543, 534, 435, 453, 345 અને 354 બની ગયા. હવે પછી નામ જોઈએ 9, 1, 2. 912, 921, 129, 192, 219 ને 291 બની ગયા. હવે પછીના અંક છે 6, 7 અને 8. તો પહેલી સંખ્યા બની 678, બીજી 687, ત્રીજી 786, એના પછી 768, 867 અને 876 બની ગઈ. એના પછી 52મો પ્રશ્ન જોઈએ. એવી સંખ્યા જણાવો કે તેમાં 8 ઉમેરતા તે બમણી થાય. આપણે એવી સંખ્યામાં ગોતવાની છે કે જેમાં 8 ઉમેરીએ તો બમણા થઈ જાય. તો એ 2, B 4, C 6, D 8. હવે આપણે 8માં 8 ઉમેરીએ તો જ બમણા થાય, તો આપણો જવાબ છે ડી. તો આપણે અહીંયા લખીશું ડી. એના પછી 53મું જોઈએ. એક સંખ્યાના 4 ગણામાં 2 ઉમેરતા 18 મળે તો તે સંખ્યા ખાલી જગ્યા હોય.
આપણે એવી સંખ્યા ગોતવાની છે કે જેના ચાર ગણા એટલે કે ચાર વડે ગુણીએ અને એમાં બે ઉમેરીએ તો આપણને 18 મળે. તો જવાબ જોઈએ એ 4, બી 16, સી 6, ડી 2. તો આપણો જવાબ છે 4. 4ના 4 ગણા એટલે ચોખ્ખે ચોખ્ખે 16, 16માં 2 ઉમેર એટલે જવાબ મળશે 18. તો આપણો જવાબ થશે એ 4. તો આપણે અહીંયા લખીશું એ. એના પછીનું આપણે 54મું જોઈએ. રાહુલે તેના 4 મિત્રોને 5-5 લખોટીઓ આપી, છતાં તેની પાસે 4 લખોટીઓ વધી, તો તેની પાસે પહેલાં કુલ કેટલી લખોટીઓ હશે? રાહુલ છે એના 4 મિત્રોને 5-5 લખોટી આપી દે છે, તો એની પાસે 4 લખોટી વધી, તો એની પાસે કુલ કેટલી લખોટી હશે આપણે જોવાનું છે. તો રાહુલે 4 મિત્રને 5-5 લખોટી આપી એટલે કે દરેક મિત્રને 5 લખોટી આપી થાય. તેથી મિત્રોને આપેલી કુલ લખોટીઓ ગુણ્યા 4×25. તો અહીંયા આપેલું છે 4 કેના, તો કે 4 મિત્ર ગુણ્યા કેટલી લખોટી, તો કે 5. તો 4×25, તેની પાસે 4 લખોટીઓ વધી. હવે 20 લખોટી આપી દીધી છતાંય 4 લખોટી વહી દીધી, તો તેની પાસેની કુલ લખોટીઓની સંખ્યા બરાબર 20 વત્તા 4. 20 આપેલી લખોટીઓ વત્તા 4 વધેલી લખોટીઓ, 20 વત્તા 4 બરાબર 24. તેથી રાહુલ પાસે પહેલાં 24 લખોટીઓ હશે. એના પછીનું આપણે 55મું જોઈએ. એક બસમાં 30 વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ છે, આવી 4 બસ લાવતા છતાં 5 વિદ્યાર્થીઓને સીટ મળતી નથી, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. એક બસમાં 30 વિદ્યાર્થીઓ બેસાડી શકે છે, એવી આપણે 4 બસ લેવા છતાંય 5 વિદ્યાર્થીઓ ઊભા રહ્યા, સીટ મળી નહીં, તો વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો ચલો જોઈએ. એક બસમાં બેસાડતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 30, બસની સંખ્યા બરાબર 4. તેથી બેઠેલા કુલ વિદ્યાર્થીઓ બરાબર 30×4. આ બંનેનો સરવાળો ગુણાકાર કરવાનો છે, તો 30×4 કરો એટલે 120 જવાબ મળે. છતાં 5 વિદ્યાર્થીઓને સીટ મળતી નથી, તો વિદ્યાર્થીની કુલ સંખ્યા બરાબર 120×5. અહીંયા તમે જુઓ 120 ક્યાંથી આવ્યા, તો કે 30×4 કર્યા એટલે 120 અને વત્તા 5, તો કે 5 વિદ્યાર્થીઓને સીટ મળતી નથી. આપણે 4 બસમાં જોઈ લીધા, 4 બસમાં કેટલા વિદ્યાર્થી સમાણા, તો કે 120 સમાણા. હવે તોય 5 વિદ્યાર્થી વધે છે, તો આપણે 120×5 કરીએ એટલે 125 જવાબ મળે. તેથી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર 125. હવે આપણે એના પછીનું પેજ જોઈએ. એની અંદર 56મું જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3 અને 4 વડે નિશેષ ભાંગી શકાય? હવે આવે છે ભાંગાકાર જેવું જ, 2, 3 અને 4 વડે નિશેષ ભાંગી શકાય. નિશેષ એટલે કે આપણો જવાબ નીચે આવી જવો જોઈએ, 0. ચલો ઓપ્શન જોઈએ. એ 15, બી 16, સી 12, ડી 18. હવે તમારે જોવાનું 2, 3 અને 4નો ઘડિયો લેવાનો. તો 2, 3 અને 4ના ઘડિયામાં કયો અંક એક જ આવે છે, તો કે 12. 2×6 = 12, 3×4 = 12 અને 4×3 = 12. તો આને નિશેષ ભાંગી શકાય છે, તો કે હા. તો આપણો જવાબ થશે સી. તો આપણે લખીશું સી. એના પછીનું 57મું જોઈએ. 2, 3, 6 વડે નિશેષ ભાંગી શકાય તેવી સૌથી નાની સંખ્યા શોધો. આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે કે એને 2 વડે, 3 વડે અને 6 વડે ભાંગી શકાય. ચલો જોઈએ. એ 2, બી 3, સી 6, ડી 12. તો આપણે જોઈએ 2 છે, તો 2ને 2 વડે જ ભાંગી શકે, 3 અને 6 વડે ન થઈ શકે, 3ને 3 વડે જ ભાંગી શકાય. 6 એવી સંખ્યા છે કે જેને આપણે 3 વડે ભાંગી શકીએ. 2×3 = 6, 3×2 = 6 અને 6×1 = 6. તો સૌથી નાની સંખ્યા થશે 6. તો આપણે લખીશું ઓપ્શન નંબર સી જવાબમાં. હવેના પછીનો ટોપિક છે સમય આધારિત સમસ્યાઓનો ઉકેલ. હવે આપણે સમય આધારિત સમસ્યાઓનો ઉકેલ મેળવવાનો છે, એટલે કે આપણે હવે સમય આધારિત દાખલાઓ ગણવાના છે. તો એમાં જોઈએ 58મું. આદિત્ય બજારમાં જાય છે, ત્યાં તેને કપડાં લેતા 20 મિનિટ થાય અને આઈસક્રીમ ખાતા 10 મિનિટ થાય, તો તેને બજારમાં કેટલો સમય વિતાવ્યો હશે? અહીંયા જોઈએ આદિત્યને કપડાં લેતા થયેલી મિનિટ બરાબર 20, આઈસક્રીમ ખાતા થયેલી મિનિટ બરાબર 10. કુલ મિનિટ બરાબર 20 વત્તા 10 બરાબર 30. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળી ગઈ 30 મિનિટ. તેથી આદિત્યને બજારમાં 30 મિનિટ થઈ હશે. એના પછીનો આપણે 59મો પ્રશ્ન જોઈએ. ક્રિશને ઘરથી બસ સ્ટેન્ડ સુધી પહોંચતા 10 મિનિટ લાગે છે અને સ્કૂલ બસમાં બેઠા પછી સ્કૂલ પહોંચતા 18 મિનિટ લાગે છે, તો ક્રિશને સ્કૂલ પહોંચતા કેટલો સમય લાગશે? હવે ક્રિશે ઘરથી બસ સ્ટેન્ડ સુધી જાય છે, તો એને 10 મિનિટ લાગે અને સ્કૂલ બસમાં બેઠા પછી સ્કૂલે પહોંચે તો 18 મિનિટ થાય છે. હવે એને
स्कूल पहुँचता केटलो समय लागशे ए जोवा माटे जोईए। क्रिसने बस स्टेन्ड सुधी पहुँचता लागतो समय बराबर 10 मिनिट, स्कूल पहुँचता लागतो समय बराबर 18 मिनिट, तो स्कूले पहुँचता लागतो कुल समय बराबर 10 + 18 बराबर 28 मिनिट। 28 मिनिट में स्कूले पहुँची जाए छे। एना पछीनो आपणे 60मो प्रश्न जोईए। तेजसने तेना मित्रना घरे जता 10 मिनिट थाय छे, त्यांथी बन्ने जईने क्रिकेट मैदान सुधी जता 15 मिनिट लागे छे, तो तेजसने क्रिकेट मैदान पहोंचता केटलो समय लागशे? तेजस तेना मित्रने घरे जाए त्यां सुधी मने 10 मिनिट थई जाय छे, पछी त्यांथी ए बन्ने जणा क्रिकेट मैदाने पहोंचे तो 15 मिनिट लागे छे, तो एने क्रिकेट मैदान सुधी पहोंचता केटलो समय लागशे? तो बन्नेनो सरवाळो करवो जोईए। तेजसने तेना मित्रना घरे जता लागतो समय बराबर 10 मिनिट, बन्नेने क्रिकेट मैदान सुधी जता लागतो समय बराबर 15 मिनिट, तो तेजसने क्रिकेट मैदान पहोंचता लागतो समय बराबर 10 + 15 बराबर 25 मिनिट। एना पछीनो आपणे 61मो दाखलो जोईए। तो आदित्य सवारे 7:20 संगीत शीखवा संगीत क्लासमां जवा नीकळे छे, તે 7:45 સંગીત ક્લાસ પર પહોંચી જાય છે, ત્યાંથી તે 9 વાગે ઘરે જવા નીકળે છે અને 9:25 ઘરે પહોંચે છે, તો તે સંગીત ક્લાસ પર કેટલો સમય રહ્યો હશે? આપણે અહીંયા જોવાનું છે આદિત્ય સવારે 7:20 સંગીત શીખવા સંગીત ક્લાસમાં જાય છે, 7:45 ત્યાં પહોંચે છે અને ક્લાસ પર પહોંચી 9 વાગે ઘરે જવા નીકળે છે અને 9:25 ઘરે પહોંચે છે। તો પહેલાં તો આપણે એ જોવાનું છે કે એને કેટલો સમય લાગ્યો હશે। તો અહીંયા જોઈએ આદિત્ય 7:45 સંગીત ક્લાસ પહોંચે છે અને 9 વાગે ઘરે જવા નીકળે છે, તો સંગીત ક્લાસ પર રહેલો સમય બરાબર 9 - 7:45 એટલે આપણને મળી ગયું 1:15. અહીંયા જોઈએ કલાક મિનિટનો તમને આપેલો છે 8:60 આપેલી છે, અહીંયા આપેલું છે તમને 9:00 = 8:60। આપણે મિનિટ અને કલાકના દાખલા ઉપરથી જવાબ મેળવવાનો છે, તો 9:00 = 8:60, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો 1:00 = 60 થાય ને? તો અહીંયા તમને 9 કલાકને ડિવાઈડ કરી દીધા છે 8:60 - 60 મિનિટ। હવે કલાક મિનિટના દાખલામાં જોઈએ તો 8:60 - 7:45 થાય છે, સંગીત ક્લાસ પર પહોંચે ત્યારથી માંડી અને ત્યાંથી બહાર નીકળે સમયને આપણે બદબાકી કરવાની છે। અહીંયા 0 માંથી 5 જશે નહીં તો 10 કો લેવો પડશે, 10 માંથી 5 જાય તો 5, અહીંયા 5 માંથી 4 જાય તો 1 અને 8 માંથી 7 જાય તો 1, આપણને જવાબ મળી ગયો 1:15. હવેના પછીનો 62મો દાખલો જોઈએ। અમદાવાદથી વડોદરા જતાં 2 કલાક લાગે છે, જો સુધીર 9:30 અમદાવાદથી નીકળે તો વડોદરા કેટલા વાગે પહોંચશે? હવે અહીંયા અમદાવાદથી વડોદરા જતાં સુધીરને 2 કલાક લાગે છે, સુધીર 9:30 અમદાવાદથી નીકળે છે, તો વડોદરા કેટલા વાગે પહોંચશે આપણે જોવાનું છે। સુધીર અહીંયા જવાબ તમને આપેલો છે, સુધીર 11:30 વડોદરા પહોંચશે, પણ 11:30 કેવી રીતે આવ્યા એ જોવા માટે આપણે જોશું। અહીંયા આપેલું છે 9:30 થી 10:30 બરાબર 1 કલાક, 10:30 થી 11:30 બરાબર 2 કલાક। અહીંયા તમને આપેલું છે 9:30 અમદાવાદથી નીકળે છે, હવે 9:30 અમદાવાદથી નીકળે અને આપણે 2 કલાક જોવાની છે, તો 9:30 થી 11:30 એટલે 1 કલાક થઈ જાય, 11:30 થી 11:30 કરો એટલે 2 કલાક થઈ જાય, તો સુધીર 11:30 વડોદરા પહોંચશે। હવે આના પછીનો પેજ જોઈએ, એની અંદર 63મો જોઈએ। અજયને જો બગીચાનો 1 રાઉન્ડ મારતા 30 મિનિટ લાગે છે, તો તેને 5 રાઉન્ડ મારતા કેટલો સમય લાગશે? બગીચાનો 1 રાઉન્ડ મારતા અજયને 30 મિનિટ લાગે છે, એવા એ 5 રાઉન્ડ મારે છે તો એને કેટલો સમય લાગશે એ જોવા માટે જોઈએ। અજયને બગીચાનો 1 રાઉન્ડ મારતા લાગતો સમય બરાબર 30 મિનિટ, તેથી અજયને 5 રાઉન્ડ મારતા લાગતો સમય બરાબર 30 × 5, આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે, તો 30 × 5 કરો એટલે 150 મિનિટ મળી જાય છે। એના પછીનું 64મું જોઈએ। એક મોટર બોટ 20 મિનિટમાં 1 આટો ફેરવે, તો આવા 6 આટા ફેરવવા કેટલો સમય લાગે? એક મોટર બોટ છે એ આપણને 20 મિનિટમાં 1 આટો ફેરવે, તો આવા 6 આટા ફેરવવા આપણે કેટલો સમય જોશે જોઈએ। એક મોટર બોટને 1 આટો મારતા લાગતો સમય બરાબર 20 મિનિટ, તો 6 આટા મારતા લાગતો સમય બરાબર 20 × 6 = 20 મિનિટ × 6 આટા બરાબર 120 મિનિટ, તો 6 આટામાં 120 મિનિટ જોશે। એના પછીનું 65મું જોઈએ। એક હોળી 10 મિનિટમાં 1 આટો ફેરવે, તો તે 1 કલાકમાં કેટલા આટા
फेरवे। एक होड़ी है य 10 मिनिट में एक आटो फेरवे छो तो एक कलाक में केटला आटा फेरवे। तो विद्यार्थी मित्रों तमने खबर है कि एक कलाक एटले 60 मिनिट। तो अपने अँ जो होड़ी ने एक आटो फरता लगता समय बराबर 10 मिनिट। एक कलाक में फराता आटा बराबर एक कलाक भांग्या 10 मिनिट तो एक कलाक बराबर 60 मिनिट थे। 60 मिनिट भांग्या 10 मिनिट बराबर 6 10 6 60 एटले 60 मिनिट में आप 6 आटा फरी सकी। તેથી એક કલાકમાં હોળી 6 આટા ફેરવે। એના પછીનું 66મું જોઈએ। કેતનને રોજ સ્કૂલ બસમાં સ્કૂલ પહોંચતા 45 મિનિટ લાગે છે। એક દિવસ સ્કૂલ બસ ડીઝલ પુરાવા ઊભી રહી તો તે દિવસે સ્કૂલ બસને પહોંચતા 55 મિનિટ લાગે છે। તો તે દિવસે સ્કૂલ બસને ડીઝલ પુરાવતા કેટલો સમય લાગ્યો હશે? કેતન છે રોજ સ્કૂલ બસની અંદર જાય છે, સ્કૂલ બસને સ્કૂલે પહોંચતા 45 મિનિટ જ લાગે છે, પણ એક દિવસ ડીઝલ પુરાવા ઊભી રહી તો તે દિવસે એને સ્કૂલ બસે 55 મિનિટ લીધી સ્કૂલે પહોંચવા માટે। તો ડીઝલ પુરાવા માટે કેટલી મિનિટ જોઈએ છે એ આપણે ગણવાનું છે। તો કેતનને સ્કૂલ પહોંચતા લાગતો સમય બરાબર 45 મિનિટ, બસ ડીઝલ પુરાવા ઊભી રહી તે દિવસે લાગતો સમય બરાબર 55 મિનિટ। તેથી તે દિવસે સ્કૂલ બસને ડીઝલ પુરાવા લાગતો સમય બરાબર 55 મિનિટ ઓછા 45 મિનિટ બરાબર 10 મિનિટ। તો સ્કૂલ બસને 10 મિનિટ ડીઝલ પુરાવામાં લાગી હોય। એના પછીનો જોઈએ 67મો પ્રશ્ન જોઈએ। એક સફરજનના 10 રૂપિયા હોય તો 2 સફરજનના ખાલી જગ્યા રૂપિયા થાય। અહીંયા આપણને રૂપિયા પૈસા આધારિત વ્યવહારી પ્રશ્ન પૂછેલા છે। તો જોઈએ, એક સફરજનના 10 રૂપિયા છે તો આપણે 2 સફરજન લીધા તો કેટલા પૈસા દેવા જોશે? તો અહીંયા જોઈએ ઓપ્શન એ 10 બી 20 C5 D 200। એકના 10 રૂપિયા છે તો 2ના કેટલા થાય? તો કે 20। તો આપણો જવાબ છે બી, તો અહીંયા લખવાનું બી। એના પછી 68મો પ્રશ્ન જોઈએ। એક પતંગની કિંમત 2 રૂપિયા અને એક ચોકલેટની કિંમત 50 પૈસા હોય તો 2 પતંગ અને 2 ચોકલેટના કુલ કેટલા રૂપિયા આપવા પડે? તમને અહીંયા કીધું છે કે એક પતંગની કિંમત 2 રૂપિયા અને ચોકલેટની 50 પૈસા છે, તો આપણે 2 પતંગ લીધી એટલે 2 રૂપિયા થશે અને 2 પતંગ લીધી છે એટલે રૂપિયો થશે। તો 2 ને 1 કેટલા થાય એ આપણે જોવાનું છે। તો ચલો જોઈએ, એ 104 રૂપિયા, બી 2 રૂપિયા 50 પૈસા, સી 5 રૂપિયા, ડી 3 રૂપિયા। હવે 2 પતંગ એટલે 2 રૂપિયા લેવાના એટલે 4 રૂપિયા ઈ, અને 50 પૈસા કરો એટલે 1 રૂપિયો થશે, 4 ને 1 5 રૂપિયા। તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી 5 રૂપિયા, તો અહીંયા લખવાનું સી। એના પછીનું 69મું જોઈએ। 15 રૂપિયાનું એક રમકડું હોય તો 30 રૂપિયામાં કેટલા રમકડા આવે? એક રમકડાની કિંમત 15 રૂપિયા છે તો આપણે 30 રૂપિયામાં કેટલા રમકડા આવશે જોવા માટે જોઈએ ઓપ્શન એ 450, બી 2, સી 45, ડી 15। તો 15 રૂપિયાનું એક તો 30 રૂપિયાના કેટલા? તો કે 2, 15 2 30 થાય, તો આપણો જવાબ છે 2, તો અહીંયા લખીશું બી। એના પછી આપણે 70મું જોઈએ। રીમાને 44 રૂપિયાની બુક ખરીદવી છે, તેની પાસે 37 રૂપિયા છે તો તેની પાસે કેટલા રૂપિયા ખૂટ્યા કહેવાય? રીમાને 44 રૂપિયાની એક બુક લેવી છે, એની પાસે 37 રૂપિયા જ છે, તો હવે એની પાસે કેટલા ઘટ્યા હશે જોવા માટે 44 ઓછા 37 કરો તો આપણને જવાબ મળશે 7 રૂપિયા, એને 7 રૂપિયા ખૂટ્યા કહેવાય। હવે એના પછી 71મો જોઈએ। વિરલ 5 રૂપિયાની પેન્સિલ ખરીદે છે, તેની પાસે 4 રૂપિયા છે તો તેની પાસે કેટલી રકમ ખૂટે છે? 5 રૂપિયાની પેન્સિલ છે, એની પાસે 4000 રૂપિયા છે તો 5 ઓછા 4 એટલે કેટલા રૂપિયા ઘટે છે? તો કે 1 રૂપિયો। હવે એના પછી 72મું જોઈએ। 4 રૂપિયાના 2 રબર મળે તો 1 રબરની કિંમત કેટલી થાય? 2 રબર છે એના રૂપિયા છે 4, તો આપણે 1 રબરની કિંમત ગોતવાની છે, તો 4 ભાગ્યા 2 કરો તો જવાબ મળશે 2, તો આપણો જવાબ થશે 2 રૂપિયા, 1 રબરની કિંમત 2 રૂપિયા છે। એના પછી 73મું જોઈએ। 1 પુસ્તકની કિંમત 10 રૂપિયા તો 2 પુસ્તકની કિંમત કેટલી થાય? 1 પુસ્તકની કિંમત તમને 10 રૂપિયા આપી છે તો 2 પુસ્તકની કિંમત કેટલી થાય? એટલે કે 10 × 2 તો કેટલા રૂપિયા થશે? તો કે 20 રૂપિયા। એના પછી 74મું જોઈએ। રેહાના 50 રૂપિયાની મીઠાઈ અને 35 રૂપિયાની વેફર ખરીદે છે તો તે વેપારીને કેટલા રૂપિયા ચૂકવશે? અહીંયા જોઈએ, 50 રૂપિયાની મીઠાઈ વત્તા 35 રૂપિયા વેફરના, 0 માં 5 ઉમેરો તો 5 5 ને 3 8 તો 85 કુલ રૂપિયા, તેથી રેહાના વેપારીને 85 રૂપિયા ચૂકવશે। હવે એના પછીનું પેજ જોઈએ, એની અંદર દાખલા નંબર 75મો જોઈએ। ડબલ ડેકરની હોળીની ટિકિટનો દર 30 રૂપિયા અને પેન્ડલ બોટનો ટિકિટનો દર 15 રૂપિયા હોય તો તમારે બંનેમાં બેસવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે?
डबल डेकर होड़ी टिकीटनो भाव है 30 रुपया और पेडल बोटनो टिकीटनो भाव है 15 रुपया। आप बने में बेसवू है तो 30 रुपया होड़ी टिकीटनो दर वत्ता 15 रुपया पेडल बोटनो दर। हवे 30 और 15 सरवाड़ो करो एटले 45 रुपया कुल मड़ी गया। तो तेथी बन्ने मां बेसवा माटे कुल 45 रुपया चूकवा रहे। एना पछीनु 76मो जोईए तो अहींया आपेलू छे कनुए 25 रुपयानी एक एवी 5 नोटबुक खरीदी अने 150 रुपया वेपारी ने आप्या। तो वेपारीए कनु ने केटला रुपया पाछा आपशे? હવે કનુ છે એ 25 રૂપિયાની એક એવી 5 એટલે કે એક નોટબુકના 25 રૂપિયા છે એવી 5 નોટબુક ખરીદે છે અને વેપારીને 150 રૂપિયા આપે છે। હવે વેપારીને કેટલા આપશે એ જોવા માટે દાખલો જોઈએ। કનુએ ખરીદેલી નોટબુકની સંખ્યા બરાબર 5, એક નોટબુકની કિંમત બરાબર રૂપિયા 25, તો 5 નોટબુકની કિંમત બરાબર 25 × 5। એક નોટબુકની કિંમત ગુણ્યા આપણે જે સંખ્યા છે એનો ગુણાકાર કરીશું તો અહીંયા 25 × 5 કર્યું તો આપણે જવાબ મળી ગયો 125। અહીંયા જવાબ છે 125 એટલે આપણે અહીંયા લખીશું 125। હવે કનુએ વેપારીને આપેલા રૂપિયા બરાબર 150, કનુએ વેપારીને 150 રૂપિયા આપ્યા, નોટબુકની કિંમત કેટલી થઈ તો કે 125, તો 150માંથી 125 બાદ કરો તો તમને જવાબ મળશે 25। અહીંયા 0માંથી 5 નહીં જાય એટલે આપણે અહીંયા 10 કોલેવો જોશે, 0 ઉપર 10 અને 5 ઉપર 4, 10માંથી 5 જાય તો 5, 4માંથી 2 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0, તો જવાબ મળી જશે 25। તેથી વેપારી 25 રૂપિયા પાછા આપશે। હવે એના પછીનો 77મો દાખલો જોઈએ। જોસેફ 84 રૂપિયાના સાબુ અને 10 રૂપિયાના શેમ્પૂ ખરીદે છે તો વેપારીને 100 રૂપિયા આપે તો વેપારી તેને કેટલા રૂપિયા પરત કરશે? હવે જોસેફ છે એ 84 રૂપિયાનો સાબુ ખરીદે છે અને 10 રૂપિયાનું શેમ્પૂ ખરીદે છે। હવે વેપારીને 100 રૂપિયા આપે છે, કેટલા રૂપિયા પાછા આપશે જોવા માટે જોઈએ। જોસેફ ખરીદેલા સાબુની કિંમત બરાબર ₹84, શેમ્પૂની કિંમત બરાબર 10 રૂપિયા, તો આ બંનેનો આપણે કરવાનો છે સરવાળો। તો 84 × 10 કરો એટલે તમને જવાબ મળશે 94, તો અહીંયા લખવાનું કુલ કિંમત બરાબર ₹94। વેપારીને આપેલા રૂપિયા બરાબર 100, વેપારીને કેટલા રૂપિયા આપે છે તો કે 100 રૂપિયા આપે છે, એની વસ્તુની કિંમત થઈ 94, તો 100 ઓછા 94 કરવાના છે તો 0માંથી 4 જશે નહીં, તો 10 કો લેશું, અહીંયા 10, અહીંયા 9 અને અહીંયા 0 લખવાના થશે, તો 10માંથી 4 જાય તો 6, 9માંથી 9 બાદ કરો તો 0 અને 0માંથી 0 જાય તો 0 મળી ગયો, તો આપણને મળી ગયા 6 રૂપિયા। અહીંયા લખવાનું તેથી વેપારી જોસેફને 6 રૂપિયા પરત આપશે। હવે એના પછીનો દાખલો છે એ બાજુમાં છે, અહીંયા જોઈએ 78મો દાખલો। એક પેટી કેરીની કિંમત 550 રૂપિયા હોય તો 4 પેટીની કિંમત કેટલી થાય? અહીંયા એક પેટી કેરીની કિંમત બરાબર 550 રૂપિયા, તો 4 પેટીની કિંમત બરાબર 550 × 4, અહીંયા બાજુમાં દાખલો જોઈએ તો 4 × 0 એટલે 0, 4 × 5 = 20 એટલે 20 ની 0 વધી 2, 4 × 5 = 20 ને 2 = 22, તો 2200 રૂપિયા મળી ગયા, તો અહીંયા લખવાના 2200 રૂપિયા। તેથી 4 પેટી કેરીની કિંમત 2200 રૂપિયા થઈ, અને 2200 પણ વાંચી શકો ને 2200 પણ વાંચી શકો। એના પછીનો 79મો દાખલો જોઈએ। રેખા બહેને 42 રૂપિયાના લીટરના ભાવે 3 લિટર દૂધ લીધું તો દૂધવાળાને કેટલા રૂપિયા ચૂકવવા પડે? રેખાબેન છે એ 42 રૂપિયાના ભાવે 3 લિટર દૂધ લે છે, તો વેપારીને દૂધવાળાને કેટલા દેશે એ જોવા માટે જોઈએ। 1 લિટર દૂધની કિંમત બરાબર 42 રૂપિયા, રેખાબહેને લીધેલું દૂધ બરાબર 3 લિટર, દૂધવાળાને ચૂકવવા પડતા રૂપિયા બરાબર 42 × 3, અહીંયા આપેલું છે 3 × 2 = 6 અને 4 = 12, તો 126 રૂપિયા આપવાના થશે। તેથી રેખાબહેને 126 રૂપિયા ચૂકવવા પડે। એના પછીનો આપણે 80મો દાખલો જોઈએ। અજયે 1 ડઝન કેળા ₹72માં ખરીદ્યા તો 1 કેળાની કિંમત કેટલી? 1 ડઝન કેળા બરાબર 12 નંગ થાય, અહીંયા 1 ડઝન કેળા બરાબર 12 નંગ કેળા, તો 1 ડઝન કેળાની કિંમત બરાબર 72 આપેલી છે, તો હવે 72ને 12 વડે ભાંગીએ તો આપણે જવાબ મળી જશે, તો 1 કેળાની કિંમત બરાબર 72 ભાંગ્યા 12, અહીંયા 72 ભાંગ્યા 12 કેળા, તો 72 છે એ 12 કરતાં છે મોટા, પણ આમ જોઈએ તો એક રકમ લઈએ તો દાખલો થશે નહીં એટલે આપણે 72ને આખે આખા રકમને લઈ લીધી, તો 12 × 6 = 72 થઈ ગયા, તો 72માંથી 72 કાઢો એટલે 0 મળી ગયો, તો જવાબ મળી ગયો 6, તો અજયે 1 કેળાના 6 રૂપિયા ચૂકવ્યા હશે। 1 કેળાનો ભાવ કેટલો થયો તો કે 6 રૂપિયા।
હવેના પછીનો 81મો પ્રશ્ન જોઈએ. 52 રૂપિયામાં 4 નાળિયેર મળે તો 1 નાળિયેરની કિંમત કેટલી હોય? 52 રૂપિયામાં 4 નાળિયેર મળે તો 1 નાળિયેરની કિંમત બરાબર 52/4, અહીંયા 52/4 કરેલા છે તો 4 છે અને 5 છે. આપણે પહેલાં એક સંખ્યા લીધી તો 5 છે એ 4 કરતાં મોટા છે તો ભાગ ચાલશે. તો 4 એકુ 4, હવે 5માંથી 4 જાય તો વધ્યા 1, ઉપરથી ઉતર્યો બગડો. હવે 4ના ઘડિયામાં 12 ક્યાં આવશે? તો કે 4 તેરી 12, તો 12માંથી 12 જાય તો 0. અહીંયા મળી ગયો આપણે જવાબ 13. તો તેથી 1 નાળિયેરની કિંમત 13 રૂપિયા થાય. હવેના પછી આવે છે મિશ્ર પ્રશ્નો, એની અંદર જોઈએ 82મું મિશ્ર પ્રશ્ન, એટલે કે બધા મિક્સમાં આવશે. હવે 9 કિમી 500 મીટર લાંબા રસ્તા પૈકી 4 કિમી 450 મીટર રસ્તાનું સમારકામ કર્યું તો કેટલા રસ્તાનું સમારકામ બાકી રહ્યું? અહીંયા તમે જોઈએ 9 કિમી 500 મીટર આપેલો છે રસ્તો, એમાં 4 કિમી 450 મીટર અંતર કપાઈ ગયું છે. તો 9 કિમી 500 મીટર કુલ લાંબો રસ્તો ઓછા 4 કિમી 450 મીટર સમારકામ કરેલ રસ્તો. હવે જોઈએ 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 જશે નહીં એટલે અહીંયા 10 કો લેવાનો, 0 પર 10, 5 ઉપર 4, 10માંથી 5 જાય તો 5, 4માંથી 4 જાય તો 0, 9માંથી 4 જાય તો વધશે 5. 5 કિમી 50 મીટર સમારકામ બાકી રહેલ રસ્તો, તેથી 5 કિમી 50 મીટર અંતર બાકી રહ્યું. એના પછી 83મો બાજુમાં છે, જલ્પા પાસે 70 રૂપિયા હતા, તેના મામાએ તેને 51 રૂપિયા આપ્યા તો તેની પાસે કુલ કેટલી રકમ થઈ? જલ્પા પાસે 70 રૂપિયા હતા તો 70 રૂપિયા જલ્પા પાસે હતા પ્લસ 51 રૂપિયા મામાએ આપ્યા. મામાએ પૈસા આપ્યા હોય એટલે પૈસામાં વધારો થાય તો આપણે સરવાળો કરવાનો થશે. 0માં 1 ઉમેરો એટલે 1 7 ને 5 12, તો 121 રૂપિયા કુલ રૂપિયા થયા, તેથી જલ્પા પાસે કુલ 121 રૂપિયા થયા. હવેના પછીનો પેજ જોઈએ, એની અંદર 84મો દાખલો જોઈએ. અજયે 2 કોડી પતંગ 200 રૂપિયામાં ખરીદ્યા તો 1 પતંગની કિંમત કેટલી થાય? 2 કોડી પતંગની કિંમત બરાબર 200 રૂપિયા, તો 1 કોડી પતંગ બરાબર 20 નંગ. હવે 1 કોડીની અંદર 20 નંગ આવે છે તો આપણે 2 કોડી પતંગ લીધી છે એટલે કેટલા નંગ થાય એ જોવું જોશે, તેથી 2 કોડી પતંગ બરાબર 40 નંગ. 1 પતંગની કિંમત બરાબર 200/40, તો 200/40 કરો તો તમને જવાબ મળશે 5 રૂપિયા, તેથી 1 પતંગની કિંમત 5 રૂપિયા થઈ. હવેના પછીનો આપણે 85મો જોઈએ, 1 બોક્સમાં 5 બોલ સમય છે તો 10 બોક્સમાં કેટલા બોલ સમય? 1 બોક્સની અંદર 5 બોલ સમય, આપણે આવા 10 બોક્સ છે તો કેટલા બોલ સમય જોવા માટે જોઈએ. 1 બોક્સમાં રહેલા બોલની સંખ્યા બરાબર 5, 10 બોક્સમાં રહેલા બોલની સંખ્યા બરાબર 5×10, તો 5×10 કરો તો તમને જવાબ મળશે 50, તેથી 10 બોક્સમાં 50 બોલ સમય. હવેના પછીનું 86મું જોઈએ તો એ બાજુમાં આપેલું છે, મૂવીનો સમય 2 કલાક અને 15 મિનિટ છે, જો મૂવી 7:25 PM ચાલુ થઈ તો તે કેટલા વાગે પૂરી થશે? હવે અહીંયા તમને મૂવીનો સમય આપેલો છે, એમાં જોઈએ 2 કલાક 15 મિનિટનો સમય છે, મૂવી ચાલુ થયા સમય બરાબર 7:25 PM એટલે કે 7:25 વાગે મૂવી ચાલુ થાય છે, અને કેટલો સમય છે? તો કે 2 કલાક 15 મિનિટ. આ બંનેનો સરવાળો કરવાનો, 7:25 વત્તા 2 કલાક 15 મિનિટ, તો 5માં 5 ઉમેરો તો 10, 10 ની 0 વધી 1, અહીંયા જવાબ મળશે 4, 9 વત્તા 2 કરો એટલે 7 વત્તા 2 કરો એટલે 9 જવાબ મળી જાય, તો 9:40 મિનિટ, તો મૂવી 9:40 મિનિટે પૂરી થઈ હશે. એના પછીનો દાખલો જોઈએ, 1 હોડી 1 કલાકમાં 4 ફેરા ફરે છે તો તેને 12 ફેરા ફરવા કેટલો સમય લાગશે? 1 હોડી છે ઈ 1 ફેરો 1 કલાકમાં કેટલા ફેરા કરે છે? તો કે 4 ફેરા કરી નાખે છે. અહીંયા તમને 12 ફેરા કરવા માટે લાગતો સમય પૂછ્યો છે, તો અહીંયા જોઈએ, હોડી 1 કલાકમાં 4 ફેરા કરે છે તો 12 ફેરા કરવા માટે લાગતો સમય બરાબર 12/4 બરાબર 3, 4 તેરી 12 થાય એટલે જવાબ મળી ગયો 3, તેથી 12 ફેરા કરવા માટે લાગતો સમય 3 કલાક થાય. અને પછીનો 88મો પ્રશ્ન જોઈએ, મયુરે 5 રૂપિયાની પેન ખરીદવા 10 રૂપિયાની નોટ દુકાનદારને આપી તો મયુરને કેટલા રૂપિયા પાછા મળ્યા હશે?
तो चलो जो ये ऑप्शन ए 5 रुपया, बी 2 रुपया, सी 15 रुपया, डी 50 रुपया। 5 रुपयानी पेन छे, दुकानदार ने 10 रुपया आप्या तो केटला रुपया पाचा मळशे? तो के 5 रुपया। तो अहीं आवशे ऑप्शन नंबर ए जवाब में। एना पछी 89मुं जोईए, 5 रुपयानी 50 नोटनी किंमत खाली जगह रुपया थाय। हवे 5 रुपया वाली छे नोट केटली छे? तो के 50। अहीं ऑप्शन जोईए, ए 250, बी 2.50, सी 2050, डी 20.50। 5 × 50 करी नाखो एटले 25 25 25, अने ऊपरनो 0 एटले 250 रुपया थशे। तो आपणो जवाब छे ए, तो आपणे ए लखीशुं। हवे एना पछी 90मुं जोईए, 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂનું ગુફા ચિત્ર કયું હશે? તમને અહીંયા કીધું છે કે 4 જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂનું ગુફા ચિત્ર કયું હશે આપણે શોધવાનું છે। તો જોઈએ, ઓપ્શન નંબર એ આપેલું છે 5027 વર્ષ જૂના, બી 5000 વર્ષ જૂના, સી 5025 વર્ષ જૂના, અને ડી 5029 વર્ષ જૂના। અહીંયા તમને આપેલું છે સૌથી જૂના ચિત્રો કીધેલા છે, તો 5029 વર્ષ જૂના ચિત્રો એ સૌથી જૂનું ચિત્ર કહેવાશે। તો અહીંયા લખવાનું ડી ઓપ્શન। એના પછી 91મું જોઈએ, નીચેનામાંથી કોનો ગુણાકાર 135 થશે? હવે નીચે આપણે કોઈક સંખ્યા આપેલી છે, એનો આપણે જોવાનું કે કોનો ગુણાકાર આપણને 135 મળે છે। ઓપ્શન નંબર એ આપેલું છે 15 × 90, બી છે 15 × 900, સી છે 5 × 9, અને ડી 15 × 9। તો 15 × 9 કરીએ તો જ આપણને 135 મળે, તો 15 × 9 = 135 થાય, તો આપણો જવાબ છે ડી। તો અહીંયા લખવાનું ડી। હવે એના પછીનું જોઈએ તો 92મું જોઈએ, નીચેમાંથી કોનો સરવાળો 800થી વધુ થશે? અહીંયા સંખ્યા આપેલી છે, એનો સરવાળો જોવાનો છે, 800થી વધુ થાય અને આપણે લખવાનું છે જવાબમાં એ 269 વત્તા 485, બી 654 વત્તા 128, સી 624 વત્તા 175, અને ડી 265 વત્તા 550। તો આપણે આ બધાનો સરવાળો કર્યો તો આપણને ડી ઓપ્શનનો સરવાળો 800થી વધુ થયેલો દેખાય છે, તો આપણે લખીશું ડી। અહીંયા જવાબમાં ડી લખવાનું છે। એના પછી આપણે 93મું જોઈએ, નીચેનામાંથી કોની બાદબાકી 100થી ઓછી થશે? હવે બાદબાકી જોવાની, 100થી ઓછી જોવાનું છે। તો અહીંયા જોઈએ, ઓપ્શન નંબર એ 889 - 234, બી 895 - 712, ડી 852 - 600, અને ડી 1 પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ 600, 200, 800, 700 એવી સંખ્યાઓ આપેલી છે, તો આ બધાનો બાદબાકી 100થી ઓછી થતી નથી, તો આપણો જવાબ છે ઓપ્શન નંબર ડી 1 પણ નહીં। તો અહીંયા લખવાનું ડી। એના પછીનું પેજ જોઈએ, એની અંદર 94મો પ્રશ્ન જોઈ, ભોપાલના પ્રવાસના આધારે કેટલા વાગે શું કર્યું, જોડકા જોડો। અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં ભોપાલનો પ્રવાસ ભણી ગયા છે, તો એના આધારે આપણને જોડકું આપેલું છે, વિભાગ અની અંદર તમને કેટલાક સ્થળો આપેલો છે અને કયા સ્થળે તમે શું કર્યું એ આપેલું છે, અને વિભાગ બીની અંદર એનો ટાઈમ આપેલો છે, અને આપણે જવાબના બોક્સની અંદર લખવાના છે જવાબ। તો પહેલું જોઈએ, સરદાર સરોવર પુલ પસાર કર્યો। વિદ્યાર્થી મિત્રો, ભોપાલના પ્રવાસની અંદર સરદાર સરોવર પુલ ક્યારે પસાર થયો હતો? તો કે 9 અને 10 સવારે, 9 ને 10 સવારે, એટલે આપણો જવાબ છે ઓપ્શન નંબર સી, તો આપણે લખવાનું સી। બીજું છે, ગુફાના ચિત્રો જોયા, તો વિદ્યાર્થી મિત્રો તમે ગુફાના ચિત્રો ક્યારે જોયા હતા ભોપાલના પ્રવાસમાં? તો કે 11 ને 30 સવારે, અહીંયા કૌંસમાં એમ લખેલું છે, એટલે આપણે 11 ને 30 સવારે જોયા હતા, તો ઓપ્શન નંબર એફ લખીશું બીજામાં। ત્રીજું છે, પેટ્રોલ પંપ ઉપર, આપણે પેટ્રોલ પંપ ઉપર ક્યારે ઊભા રહ્યા હતા? તો કે 9 ને 30 વાગે, તો સવારે 9 ને 30 આપણે ઊભા રહ્યા હતા, એટલે 9:30 સવારે, તો ત્રીજામાં ઈ લખવાનું છે। હવે ચોથું જોઈએ, ભોજન લીધું, તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા વાગે ભોજન લીધું હતું પ્રવાસમાં? તો કે 12 અને 30 બપોરે, તો આપણો જવાબ છે ચોથામાં લખીશું ડી। હવે પાંચમું જોઈએ, અમદાવાદથી પાછા ફરીએ, તો આપણે અમદાવાદથી પાછા ક્યારે ફર્યા હતા? તો કે 6 વાગે રાત્રે, તો અહીંયા 6 રાત્રે, અહીંયા પીએમ આપેલું છે, તો અહીંયા 6 રાત્રે આપણો જવાબ છે, તો પાંચમામાં લખીશું બી। હવે છઠ્ઠું જોઈએ, નૌકાવિહાર, તો નૌકાવિહાર આપણે ક્યારે કર્યું હતું? કે 3 બપોરે, તો અહીંયા 3 બપોરે લખવાનું છે, ઓપ્શન નંબર એ, છઠ્ઠામાં લખવાનું એ।
विद्यार्थी मित्रों तमने आ वीडियो में खूब मजा आई हे। वीडियो सांभळवा बदल तमारो खूब खूब आभार। हवे पछीनुं प्रकरण आपणे आगळना लेक्चर में जोईशुं।